કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, હાવ આર યુ? આઈ વેલકમ ટુ યુ ઇન માય યુટ્યુબ ચેનલ. ફરી આજ એક વખત તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 વિષય અંગ્રેજી અને યુનિટ 4 જે છે, ચોથો યુનિટ જે છે આપણે શીખી રહ્યા છીએ. એમાં રીડ 1 જે છે તે એડજસ્ટમેન્ટ જોયું આગળના વિડીયોની અંદર, અને આજે જે રીડ 2 જે છે યુનિટ 4નો, એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. એ પહેલાં એક યાદી અપાવી દઉં કે જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે ચેનલ છે એ સબસ્ક્રાઇબ કરી દે, જેથી કરીને આગળના વિડીયોની નોટિફિકેશન છે તમારા મોબાઈલમાં મળતી રહેશે. તો આજે રીડ 2 જે છે એના વિશે આજે અભ્યાસ કરવાના છીએ. આ રીડ 2નું ટાઇટલ આપેલું છે બ્લાઇન્ડ પછી ડેફ એન્ડ ફિશ. બ્લાઇન્ડ એટલે થશે આંધળી, ડેફ એટલે થશે બહેરી, ફિશ એટલે થશે માછલી. તો એક આંધળી બહેરી માછલી, આવું એક ટાઇટલ છે આપેલું છે. આ જે કાવ્ય છે એના રચયિતા જે છે આનંદ આચાર્ય. આનંદ આચાર્ય છે એણે ઘણી બધી આવી કવિતાઓ લખી છે, પણ એની દરેક કવિતાઓ છે ને એ ગાઢ અર્થવાળી હોય છે, સીધે સીધી સમજાય એવી નહીં, બહુ તાર્કિક અને લોજિક ઉપર ડિપેન્ડ કરતી આ કાવ્યો હોય છે. સરસ એના કાવ્યો જે છે એ લખાયેલા છે. આ એક પ્રતીકાત્મક કાવ્ય છે, કહેવામાં કંઈક શબ્દો બીજા છે પણ એનો અર્થ બીજો છે, એવું આ કાવ્ય છે. સમથિંગ ડિફરન્ટ, યુનિક જેને કહી શકાય, નોર્મલી નહીં. આ કાવ્યમાં કવિએ જુદા જુદા પ્રતીકો પ્રયોજ્યા છે. કવિ આ કાવ્ય દ્વારા માનવોને પરમાત્માના અસ્તિત્વનો સતત અહેસાસ હોવો જોઈએ એવું સૂચવવા માગે છે, કે માણસ જે છે આજે ઈશ્વરથી દૂર થઈ ગયો છે અને ભૌતિક સંપત્તિઓની અંદર રચોપચો રહે છે 24 કલાક, અને માનવ ઈશ્વર તરફ જોતો પણ નથી, ઈશ્વર તરફ ધ્યાન પણ નથી આપતો. આવું થયું છે, માણસ જે છે એ ધીમે ધીમે ઈશ્વરથી દૂર થતો ગયો છે. તો એને સંબોધાત્મક, એને સંબોધીને, માણસને સંબોધીને એક અહીંયા કાવ્યો છે એ આનંદ આચાર્ય ઘણા બધા લખ્યા છે, એમાંથી એક જે છે કાવ્ય અહીં આપવામાં આવ્યું છે. બ્લાઇન્ડ ડીફ ફિશ, એક આંધળી બહેરી માછલી. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આમાં આનંદ આચાર્ય જે છે આપણે શું કહેવા માગે છે. એના શબ્દો જે છે કાવ્યના જોશું, પછી એનો અર્થ જે છે એ લાસ્ટની અંદર જોશું. જુઓ, ઇન અ ડાર્ક કેવ, ડાર્ક એટલે થશે અંધકાર, કેવ એટલે થશે ગુફા, એક અંધકારમય ગુફામાંથી ફ્લો એટલે વહે છે. શું વહે છે? અ ડાર્ક રિવર, એક અંધારી નદી વહે છે. જો કેટલો શબ્દનો ગાઢ અર્થ જે છે અહીં આપેલો છે, કે ભાઈ એક અંધકારમય ગુફા છે, ચારે તરફ ઘોર અંધારું છે, એમાંથી એક અંધારી ગુફા વહે છે. એમાંથી એક અંધારી નદી જે છે ને એ વહે છે, કે અંધારી ગુફામાંથી એક અંધારી નદી જે છે વહે છે. તો કંઈ નદી કંઈ અંધારી હોતી નથી, પણ એવું કહેવાય છે કે નદીનો, નદીમાં શું હોય છે, પાણી, પાણી આજુબાજુ જેવો કલર હશે ને એવું એ પકડી લેશે. હવે જો આ સમુદ્ર જે છે એ આકાશ બ્લુ કલરનો હશે તો તમારે આ સમુદ્ર જે છે આખો બ્લુ કલરનો લાગશે. સાંજના સમયે જ્યારે સૂર્યાસ્ત થતો હોય ત્યારે જે યલો કલરનું, જે રેડ કલરનું જે આખો વાતાવરણ થઈ ગયું હોય, અવકાશ થઈ ગયું હોય, ત્યારે સમુદ્ર પણ એવું દેખાશે. તો પાણીનું શું છે કે આજુબાજુમાં ઉપર નીચે જે કંઈ કલર હશે એ પ્રમાણે કલર કેચઅપ કરે છે. તો અહીંયા શું છે, અંધકારમય ગુફા છે, તો અંધારું છે ચારે તરફ, મીન્સ બ્લેક કલર છે. તો પાણીનો કલર પણ કેવો થઈ જશે, બ્લેક થઈ જશે. એટલા માટે અહીંયા અંધારી નદીનું પ્રતીક જે છે આપ્યું છે. જોઈએ, એક અંધારી ગુફામાંથી વહે છે એક અંધારી નદી, એન્ડ ઓન, અને એના ઉપર ઇટ્સ સ્ટોની બેંક. આ બેંક એટલે થશે કાંઠો, સ્ટોની એટલે થશે પથ્થરવાળો, અને એનો જે નદીનો જે કાંઠો છે જે પથ્થરવાળો છે, ધેર સીટ્સ, ત્યાં બેઠું છે કોણ, અ મેન, એક માણસ બેઠો છે. કેવો છે? ઓલ્ડ છે, વૃદ્ધ છે. કેટલો ઓલ્ડ છે? એઝ ધ સન ઓર ઓલ્ડર, સૂર્ય કરતાં પણ વૃદ્ધ છે એવો એક માણસ ત્યાં પથરાળ એવા કાંઠો છે, નદીનો કિનારો છે, એની ઉપર બેઠો છે. ફરી વખત, એક અંધારી ગુફામાંથી એક અંધારી નદી વહે છે, એ નદીનો જે કાંઠો છે મીન્સ કિનારો છે, એના ઉપર એક માણસ બેઠો છે. એ માણસ
वृद्ध है। केटलो वृद्ध है? सूर्य करता पण वृद्ध। सूर्य नानो छे, एनी पेला मोटो कोण छे? आ माणस बैठो छे, तो एटलो वृद्ध छे ए माणस। आगळ शुं कहे छे? वेविंग एटले वणे छे। शुं वणे छे? अ यार्न, एटले जे कंई यार्न जेने कही शकाय, सूतर न तातणाओ। ऑफ अ रेनबो, रेनबो एटले मेघधनुष्य बनावे छे। मेघधनुष्य सूतरना તાતણાઓથી આ તે વણવું વણી ગૂંથી યાટી બનાવે છે। મેઘધનુષ્ય આપણે કહીએ ને સાત રંગનો, જાનીવાલી પીનારા જેને કહી શકાય, સાત રંગનું મેઘધનુષ્ય ગૂંથે છે કોણ? પેલો માણસ જે છે। એન્ડ અને હમ્બિંગ ગણગણે છે, બોલે છે, ગાય છે, શું? અ સોંગ। એ માણસ પથ્થરના કાંઠા જેવો, આમ કાંઠા ઉપર જે પથ્થરો છે એની ઉપર બેઠો છે। એ સૂર્ય કરતાં પણ વૃદ્ધ છે અને મેઘધનુષ્યની ગૂંથણી કરે છે, મેઘધનુષ્ય બનાવે છે, રચે છે અને સાથે સાથે ગીત પણ ગાતો જાય છે। બટ પરંતુ ધ બ્લાઇન્ડ, પરંતુ આંધળી, દેફ બહેરી, ફિશ માછલી, ધેટ સ્વિમ કે જે તરે છે। આ જે માણસ બેઠો છે નદીના કાંઠા ઉપર બેઠો છે અને નદીની અંદર માછલી જે છે, એ માછલી કેવી છે? આંધળી છે, બહેરી છે કે જે માત્ર તરવામાં મશગુલ છે। ઇન ધ સ્ટ્રીમ, ક્યાં તરે છે? એ ઝરણામાં, એ નદીમાં। સી જોવે છે, નાઈધર યાર્ન, નાઈધર યાર નોર મેન। જો એ શું કરે છે? એ માછલી જે છે ને, એ નથી તો એ માણસને જોતી કે નથી એ, એ જે ગૂંથી રહ્યો છે, એ મેઘધનુષ્ય જે આંટી લગાવી રહ્યો છે, નથી એને જોતી। નોર હિયર, સાંભળતી પણ નથી। હિઝ, તેનો, એવરલાસ્ટિંગ સોંગ, જેનો શાશ્વત ચકાયમીનો હોય એવું, સદાકાળ ટકનારું, જેને કહે છે કે સનાતન જે ગીત ગાઈ રહ્યો છે એને સાંભળતી પણ નથી। જો ફરી વખત, કે એક અંધકારમય ગુફા છે, એમાંથી એક અંધારી નદી વહે છે। એ નદીના કાંઠા ઉપર, કિનારા ઉપર કાંકરા પથ્થરો છે। એ પથ્થર ઉપર એક માણસ બેઠો છે। એ માણસ જે છે સૂર્ય કરતાં પણ વૃદ્ધ છે। એ બેઠો બેઠો ત્યાં મેઘધનુષ્યની આટી લગાવે છે, એટલે ગૂંથે છે। એની સામે નદીની અંદર એક માછલી જે આંધળી બહેરી છે, એ માત્ર તરે છે। એ નથી તો આ માણસ જે રેઇનબો બનાવી રહ્યો એને જોઈ રહી, કે નથી આ માણસ જે ગીત ગુનગુનાવી રહ્યો એને સાંભળી રહી, એ બસ તરે છે, એ તરવામાં મશગુલ છે। નથી તો આ માણસને જોતી, નથી એના ગીત સાંભળતી, કે નથી એ મેઘધનુષ્ય જે આટી લગાવી રહ્યો એને જોતી, માછલી છે એ બસ તરવામાં મશગુલ છે। જો એક અર્થ આ કવિતાનો આ રીતે પણ થઈ શકે। હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આનંદ આચાર્ય જે છે એ આપણને શું કહેવા માગે છે। આનંદ આચાર્ય જે છે બહુ વિચિત્ર માણસ હતા, ખાસ ત્યાંના જો દરેક કવિતાઓ છે ને એની આવી રીતના હોય છે કે એનું કાયદેસર ટ્રાન્સલેશન કરો તમને કંઈ ના ખબર પડે। આપણે આ કાયદેસર ટ્રાન્સલેશન કર્યું, અંગ્રેજીનું ગુજરાતીમાં આપણે વર્ણન કર્યું તો કંઈ ખબર પડતી નથી કે ભાઈ આવું કંઈ હોય, અંધારી ગુફા, અંધારી નદી, બહેરી માછલી, એક માણસ જે સૂર્યથી વૃદ્ધ છે, કંઈ ખબર પડતી નથી। હવે આપણે જોઈએ એનું તાત્પર્ય, ઈ કેવા શું માગે છે, આ પ્રતીક છે શેના પ્રતીકો છે જોઈએ। આનંદ આચાર્ય કહે છે, ઇન અ ડાર્ક કેવ, એક અંધકારમય ગુફા, અંધકારમય ગુફા એટલે બ્રહ્માંડની વાત કરે છે। આ બ્રહ્માંડ જે છે જ્યાં સૂર્યનો તડકો પહોંચે છે ત્યાં જ અજવાળું છે, બાકી કરોડો અબજો માઇલો સુધી તમે વ્યા જાઓ તો ત્યાં અંધકાર છે। એક અંધકારમય બ્રહ્માંડમાંથી ફ્લો વહ્યો છે, શું? ડાર્ક રિવર, માનવ સમુદાયની ઉત્પત્તિ થઈ છે। જો અહીંયા અંધકાર એક અજ્ઞાનતા પણ કહી શકાય, એક બ્રહ્માંડની બ્રહ્માંડમાંથી છે માણસની સમુદાય, માણસ જીવ જેને કહી શકાય, માણસની ઉત્પત્તિ જે છે એ થઈ છે। એન્ડ અને ઇટ અ સ્ટોની બેન્ક, હવે એ આનંદાચાર્ય આજે માનવ સમુદાય જે કીધું છે, માનવ સમુદાયની જે રીતિ રિવાજોથી માંડીને જે કંઈ જન્મ મરણની સ્થિતિઓથી માંડીને એક્સ વગેરે જે પ્રસંગો જે છે એની અંદર કેટલી બધી મુશ્કેલીઓ આવે છે, અડચણ આવે છે, વિપરીત પરિસ્થિતિઓ આવે છે, એને અહીંયા આનંદાચાર્યે પથ્થરોનું
સ્વરૂપ આપ્યું છે કે એ જે માનવ સમુદાયનું જીવન છે ને, માણસનું જીવન છે ને, એ પથ્થરોથી ભરાયેલું છે. એટલે અડચણ છે, પ્રોબ્લેમ્સ છે, ટેન્શન છે, આ બધું જે છે એની અંદર છે. ધેર સીટ અ મેન, ત્યાં એક માણસ પણ છે. માનવ સમુદાય એકલો આ પૃથ્વી ઉપર નથી ભાઈ, ખાસ ધ્યાન રાખજો. માનવ સમુદાયની સાથે એક માણસ પણ બેઠો છે. છે કોણ? છે ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડર, સૂર્ય કરતાં પણ વૃદ્ધ. સૂર્ય કરતાં વૃદ્ધ કોણ હોઈ શકે? ઈશ્વરની વાત કરે છે ભાઈ, જે પરમાત્મા જે છે એની વાત કરવામાં આવી છે, જે ભગવાન છે એની વાત કરવામાં આવી છે. એ સૂર્ય કરતાં પણ વૃદ્ધ છે, કારણ કે સૂર્યની રચના જ ઈશ્વરે કરેલી છે, પરમાત્માએ કરેલી છે. તો એ આપ ઈશ્વર જે છે એના પણ, એનાથી પણ વૃદ્ધ થયા. તો એમ કહેવા માગે છે કે આ બ્રહ્માંડમાંથી એક માણસનો જન્મ થયો છે, માણસ સમુદાયનો જન્મ થયો છે. અને એ માણસ સમુદાયની અંદર જીવનના જીવનમાં ઘણા બધા અડચણ, કાંટા કાંકરા, પથ્થરો એ બધું આવે છે. હવે એમાં એ માણસ તો છે, પછી એક અંદર માણસ પણ બેઠો છે. એટલે મંદિરોની અંદરની વાત કરે છે કે મંદિરની અંદર દરેક, તમે જોઈ લેજો કે મોટા ભાગે દરેક નદીઓની કાંઠે મોટા મોટા મંદિરો પણ આવ્યા છે. તો અહીં એક પ્રતિક આપ્યું છે કે મંદિરની અંદર એક માણસ પણ બેઠો છે, જે સૂર્ય કરતાં પણ વૃદ્ધ છે, ઈશ્વરની વાત કરે છે, ભગવાન પણ છે તમારી સાથે. ભાઈ તમે એકલા પૃથ્વી ઉપર આટા નથી મારતા, માનવ સમુદાય એકલો આટો નથી મારતા, અહીંયા કેટલા ઈશ્વરો પણ તમારી સાથે, આપણી સાથે જે છે ને આવ્યા છે. આગળ કહે છે શું કરે છે એ માણસ, શું કરે છે કે વેવિંગ અ યાર્મ. વેવિંગ અ યાર્મ એટલે શું થશે? એક આટી લગાવે છે. કોની? ઓફ રેઇનબો. રેઇનબો એટલે અહીંયા સુખ દુઃખની વાત કરવામાં આવે છે કે સાત રંગની વાત કરે છે. સાતેય રંગના બંધારણો અલગ છે, ગુણધર્મો અલગ છે, એનો દેખાવ રૂપ આ બધું અલગ અલગ છે. તેવી રીતે દરેક માણસ જે છે ને અલગ અલગ છે, સમુદાય પણ અલગ અલગ છે. કોઈ હિન્દુ હોય, કોઈ મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, આ બધું બોલી પણ અલગ અલગ છે, ખાણીપીણી પણ અલગ અલગ છે, પોશાક પણ અલગ અલગ છે, આ બધું અલગ અલગ છે. પણ તેમ છતાં ભગવાન એને ગૂંથી રહ્યો છે, એટલે એને વણી રહ્યો છે, એક બનાવી રહ્યો છે અને છે જ. હિન્દુ જેમ શ્વાસ લે છે ને એવી રીતે મુસલમાન પણ શ્વાસ લે છે. હિન્દુ જેમ જોઈ શકે છે, મુસલમાન, ખ્રિસ્તી, પારસી બધા જોઈ શકે છે. તો આ ઈશ્વરની દેન છે કે એણે આપણે બધાની એક માળાના દોરાની અંદર પરોવીને રાખ્યા છે. એટલે આ રેઇનબોનું એક સ્વરૂપ આપ્યું છે. દરેક અલગ અલગ છે, માણસ દરેક અલગ અલગ છે. વિદેશમાં જાઓ, બીજી જગ્યાએ જાઓ, ટાપુ ઉપર ક્યાંય જાઓ, તો કેટલા વિચિત્ર પ્રકારના માણસો અને પોશાક અને ખોરાકને જોવા મળે છે. પણ ભગવાન આ બધાની જિંદગી જીવાડી રહ્યો છે, બધાની જિંદગી ચલાવી રહ્યો છે. એટલે આટી લગાવી રહ્યો છે, ગૂંથી રહ્યો છે. એન્ડ હમિંગ, અને ગણગણાવી રહ્યો છે. અ સોંગ, અ સોંગ ગણગણાવી રહ્યો છે, એટલે તમને સત્યનું ભાન કરાવી રહ્યો છે કે આખરે સત્ય શું છે. આ દુનિયામાં સૌથી મોટું સત્ય હોય ને તો એ મૃત્યુ છે. છે છે ને છે, જેની ઉત્પત્તિ છે એનું મૃત્યુ 100% છે. કયું એવું પાંદડું છે જે ઝાડથી નીચે નથી ખર્યું? દરેક ઝાડ ઉપર જે પાંદડાનું સર્જન થાય છે એને ખરવાનું જ છે, પડવાનું છે. એવી રીતે દરેક માનવ સમુદાયની અંદર જે માણસનો જન્મ થાય છે એને મરવાનું જ છે. ઈશ્વર ખુદ ભગવાન પણ એ જન્મ લીધો છે, એનું પણ મૃત્યુ થયું છે. તો એ સમજાવી રહ્યો છે, ગીત ગાઈ રહ્યો છે કે આખરે સત્ય છે ને એ શું છે? મૃત્યુ છે. ખાસ ધ્યાન. બટ પરંતુ ધ બ્લાઇન્ડ, આંધળી, બહેરી, માછલીની વાત કરે છે. માછલી નહીં પણ માણસની વાત કરે છે. પણ આ માણસ છે આંધળો થઈ ગયો છે, બહેરો થઈ ગયો છે, જે ઈશ્વર સામે જોતો નથી ને જે ગીત ગાઈ રહ્યો છે, જે સત્યનું ભાન કરાવી રહ્યો છે એની સામે સાંભળતો નથી. એ શું કરે માણસ? શું કરે છે? ધેટ સ્વિમ ઇન અ સ્ટ્રીમ, બસ ઝરણાની અંદર વહ્યા કરે છે, મજા કરે છે. માનવ સમુદાયનો જન્મ છે, પૃથ્વી ઉપર થઈ ગયો, એટલે કેટલા પાપ કરે છે, મન ફાવે એવું ખાય છે, મન ફાવે એવું કાર્ય કરે છે, બીજાને અડચણરૂપ થાય છે, પોતાને 5,000 નફો થતો હોય તો બીજાને 15,000 નુકસાન કરે છે. આવી સ્વાર્થી ભર્યો માણસ થઈ ગયો છે, કંઈ જોતો જ નથી, ઈશ્વર સામું જોવાનું કોઈ ભાન જ નથી, બસ પોતાના ધૂનની અંદર રચો પેચો રહે છે. આનંદ આચાર્ય છે એમ કહે છે. સી નાઈધર યાર નોર ટુ હિયર હી ઇઝ એવર લાસ્ટિંગ સોંગ. આ જે માણસ જે છે ને
એ ભગવાન જે આટી લગાવી રહ્યો છે, ગૂંથી રહ્યો છે એક માળાની અંદર બધા માનવ સમુદાયને, એને પણ જોતો નથી, એની શક્તિને પણ પારખતો નથી. અને એ જે એવરલાસ્ટિંગ, જે શાશ્વત ગીત ગાઈ રહ્યો છે, જે તમને સમજાવી રહ્યો છે, સત્યનું ભાન કરાવી રહ્યો છે, એને પણ એ સાંભળતો નથી. માણસ શું કરે છે? આ માછલીની જેમ માણસ માત્ર ને માત્ર ઝરણામાં તૈરા કરે છે અને ભોગ વિલાસ માણ્યા કરે છે, ભૌતિક સંપત્તિમાં રેચો પેચો રહે છે. તો આવી રીતે આનંદાચાર્ય જે છે ને એક કવિતા મારફતે માણસ સમુદાયને પરમાત્માના અસ્તિત્વનો સતત અહેસાસ હોવો જોઈએ એવું કહેવા માગે છે. એક બ્રહ્માંડની અંદરથી માણસ જાતની ઉત્પત્તિ થઈ છે, અંધકારની અંદરથી માણસ જાતની ઉત્પત્તિ થઈ છે, જેને આમ કહી શકાય કે અજ્ઞાનતા છે, જેને કહી શકાય અંધકારનો એક અર્થ અહીં અજ્ઞાનતા પણ લઈ શકાય. એનું જીવન પથ્થરથી ભરેલું છે, કાંટા કાંકરા કિનારા, સુખ દુઃખ, ચડતી પડતી, નુકસાન ફાયદો, આ બધુંથી વણાયેલું છે. એક માણસ બેઠો છે આપણી સાથે, દરેકના ઘરની અંદર એક ભગવાન બેઠા છે, દરેક જે જે સમુદાય જે જે ઈશ્વરને માનતા હોય છે આપણી સાથે બેઠા છે, પરિવારના સભ્યની જેમ બેઠા છે. સવાર સાંજ આપણે એની પૂજા કરીએ છીએ. આપણે કૃષ્ણને માનીએ છીએ પણ કૃષ્ણનું નથી માનતા. આપણે ભાગવદ્ ગીતાને માનીએ છીએ પણ ભાગવદ્ ગીતાનું નથી માનતા. આ બધું એવું છે. રામની માનીએ છીએ, રામની પૂજા કરીએ છીએ, બરાબર, રામના તહેવારો ઉજવીએ છીએ. રામ જ્યારે એવા ટૂંકમાં એવા તહેવારો આવે ત્યારે ઉપવાસ રાખે, આવું બધું કરે છે, પણ રામે જે કર્યું ને એવું નથી કરવું. રામને માનીએ છીએ, રામનું નથી માનતા. તો આવી રીતે આનંદાચાર્ય છે એમ કહેવા માગે છે કે માણસ સમુદાય એટલો ચેન્જ થઈ ગયો છે કે માત્ર ભૌતિક સંપત્તિઓની અંદર અને ભોગ વિલાસની અંદર એ રેચો પેચો રહે છે. એ નથી જે સામે માણસ ઈશ્વર બેઠો એ તમને કહે છે કે અંતિમ સત્ય મૃત્યુ છે. ભાઈ ખાસ ધ્યાન રાખજો કે મૃત્યુ પહેલાં કંઈક એવા સારા કામ કરી લેજો જેથી કરીને તમારી પેઢીઓને સારું થાય અને તમને પણ મોક્ષ મળે. પછી બહુ મોડું થઈ જશે, પછી અફસોસ થશે. ભાગવદ્ ગીતા તમે સાંભળો ને વિદ્યાર્થી મિત્રો, તો ભાગવદ્ ગીતાની અંદર બહુ સારા શ્લોકો કીધા છે, અર્થ પણ બહુ કીધા છે, પણ એનો શોર્ટ ત્રણ લીટીની અંદર એનો સાર છે. શું કહે છે ભાગવદ્ ગીતા? કે બાળપણની અંદર એવું કામ કરવું જેથી કરીને યુવાનીની અંદર પસ્તાવો ન થાય, અને યુવાનીની અંદર એવું કામ કરવું જેથી કરીને વૃદ્ધાવસ્થાની અંદર પસ્તાવો ન થાય, અને વૃદ્ધાવસ્થાની અંદર એવું કામ કરવું જેથી કરીને મરણ ટાણે પસ્તાવો ન થાય. બસ આટલું તમે શીખી લો એટલે ભાગવદ્ ગીતા છે આવી. હવે આનંદાચાર્ય જે આપણે સરસ મજાની વાત કરવામાં આવે છે કે ભાઈ માણસ જે છે અત્યારે ભૂલી ગયો છે, ઈશ્વરને ભૂલી ગયો છે, એનું સત્ય જે કહી રહ્યો છે એનું ભૂલી ગયો છે, ભગવાનને નથી જોતો, બસ એક આંધળી બહેરી માછલીની જેમ આ માણસ જે છે આ ભૌતિક સંપત્તિના આ ઝરણાની અંદર આંધળો બહેરો થઈ અને જીવન જીવે છે. કંઈ જોતો નથી, નથી ઈશ્વરને જોતો, નથી એ જે મેઘધનુષ્ય બનાવતો કે ગૂંથતો એને જોતો, કે નથી એના ગીતો સાંભળતો, એટલે કે એનું સત્યતાનું સાર્થકતા કરતો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ કવિતા જે છે અહીંયા પૂરી થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર જે છે આપણે આગળનો યુનિટ જે છે ધ એન્ડ્સ જે છે યુનિટ 5 એના વિશે આપણે અભ્યાસ કરશું. ત્યાં સુધી થેન્ક યુ, ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ.